રાજકોટના જેતપુરમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે। સ્કૂલ બસની અડફેટે બાળકીનું મૃત્યુ નિપજ્યું છે। ધોરાજીના ફરેણી ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતી બાળકીને તેની પોતાની સ્કૂલની બસ મૂકવા આવી હતી ત્યારે સ્કૂલ બસની અડફેટે આવી જતા 9 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું। અકસ્માત બાદ બાળકીને જેતપુર સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા જણાવતા મામલો પીછક્યો હતો। ત્યારબાદ જેતપુર જામખંડોળનાના ધારાસભ્ય જયેશ રાદડીયા તાત્કાલિક ધોરણે જેતપુર સરકારી હોસ્પિટલ દોડી આવી ઉધડો લીધો હતો। તાત્કાલિક પીએમ કરવા માટે તેઓને ધમકાવવામાં આવ્યા હતા। 9 વર્ષની બાળકીને સ્કૂલ બસ દ્વારા કચડવામાં આવી। અકસ્માતની જે સમગ્ર ઘટના હતી તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ડોક્ટરે પીએમની ના પાડતા જયેશ રાદડીયાએ તે ડોક્ટરનો ઉધડો લીધો હતો અને તાત્કાલિક ધોરણે પોસ્ટમોર્ટમ કરવાની વાત કરી હતી। જેતપુરના મોટા ગુદાળા ગામની ઘટના છે કે જેમાં કોઈકની બેદરકારીના કારણે 9 વર્ષીય બાળકીનું મોત થયું હતું। જેતપુરના મોટા ગુંદાળા ગામની ઘટના છે કે જ્યાં બાળકીનું મોત થતા લોકો દોડી આવ્યા હતા અને તેના માતા પિતા જે છે તે શોકમગ્ન થઈ ગયા હતા, પરંતુ આ સમગ્ર ઘટનામાં ડોક્ટરે પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતા મામલો બીચક્યો હતો। લોકો નારાજ થઈ ગયા હતા। જયેશ રાદડીયા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, હોસ્પિટલ પર દોડી આવ્યા હતા અને તેઓએ સમગ્ર મામલે જે ડોક્ટર છે તેનો ઉધડો લીધો હતો અને પોસ્ટમોર્ટમ તાત્કાલિક ધોરણે કરવાની વાત કરી હતી। અને ફરેણી સ્કૂલમાં જે આ છોકરી ભણતી પરીક્ષા દેવા ગઈ હતી અને જે સ્કૂલની બસ લેવા પટેલ સમાજમાં મોટા ગુંદાળા પાસે ઊભી હતી અને બસના કિલિન્ડર નહોતા એને હિસાબે આ ઘટના બની છે, નકર જો કિલિન્ડર હોય તો પાછળથી છોકરાઓને હટાડે અને છોકરીનું ધ્યાન નહોતું ને બસના પાછલા વ્હીલ જોટામાં આવી ગઈ છોકરી। બહુ દુઃખ ભર્યું વાતાવરણ છે ગામમાં, શોક જેવો માયતમ બની ગયો છે।